वंदे गुजरात। Good morning friends, how are you? I hope you all are fine. Yesterday we have listened a conversation between Mahesh Bhai and Sarpanch. Yaad chhe ne conversation? To chalo, open your textbook on page number 59. Now I am going to read that dialogues again. Barabar dhyan thi sambharjo, huh? Mahesh Bhai went to America in March 2000. He is in his village Rampur now. He will stay here for 2 months. He wants to do something for the people of Rampur. So he meets the sarpanch of the village. Mahesh Bhai says, "So, what's going on in Rampur, Mr. Patel?" Sarpanch says, "Right now, we are planning a water purifying system for the whole village. I hope we will complete this project in 2 months." Mahesh Bhai says, "That's really nice. But where will you have the plant?" Sarpanch says, "We are planning to have it near the water tank." Mahesh Bhai says, "But wasn't there Arvind Bhai's stall near the water tank?" Sarpanch says, "Oh yes. It is right there, but we will talk to him. We hope he will be ready to move his stall." Mahesh Bhai says, "That's good, but I think we should do something for the health of animals too." Sarpanch says, "As you know, we already have veterinary hospital now. We had a nice inaugural function last month. We will have healthier animals in our village now." Mahesh Bhai says, "Yes, healthy animals, pure milk, strong children and bright
future. Sarpanch says, yes, of course. You know that we have an old primary school in our village. I want to start a high school for the children. Mahesh Bhai says, it's a nice idea. I like your vision. I think I can help you for that. Sarpanch says, it's really nice of you. Can you help us financially? Mahesh Bhai says, yes, sure. I will donate some money. I can also get you some other donors. Sarpanch says, that's great, Mahesh Bhai. Thank you for your support. Now, તમને યાદ છે યસ્ટરડે મેં તમને કંઈક ટાસ્ક આપ્યું હતું? હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક? આપણે ફક્ત પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરના સેન્ટેન્સીસને અલગ અલગ માર્ક કરવાના હતા. આઈ હોપ યુ ઓલ હેવ કમ્પ્લીટેડ યોર ટાસ્ક. તૈયાર છો ને બધા પોતાના માર્ક્ડ સેન્ટેન્સીસ સાથે? ડુ યુ નો સ્ટુડન્ટ્સ, આઈ હેવ ઓલ્સો ડન હોમવર્ક. મેં પણ તમારી જેમ જ હોમવર્ક કર્યું છે. હા હા, સેમ હોમવર્ક. તમારી જેમ થોડાક સેન્ટેન્સીસ માર્ક કરેલા છે. આ જ સિચ્યુએશનમાં કયા સેન્ટેન્સીસ પાસ્ટથી બિલોંગ કરે છે, કયા પ્રેઝન્ટ દર્શાવે છે અને કયા ફ્યુચર દર્શાવે છે એ અલગ અલગ તારવેલા છે. મારું હોમવર્ક જોવું છે? પણ હા સ્ટુડન્ટ્સ, બી કેરફુલ અબાઉટ ઇટ કે તમારા સેન્ટેન્સીસ ને મારા સેન્ટેન્સીસ ચોક્કસ જુદા હોઈ શકે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ચાલો આપણે હોમવર્ક જોઈશું. અત્યારે હાલ કોઈએ લખવાનું નથી. જસ્ટ લિસન ટુ મી કેરફુલી એન્ડ રીડ માય આન્સર્સ કેરફુલી. આર યુ રેડી સ્ટુડન્ટ્સ? ઓકે, લેટ સ્ટાર્ટ. જુઓ, ધીસ ઇઝ માય ટેબલ. ફર્સ્ટ કોલમમાં શું લખ્યું છે? બિફોર માર્ચ 2000. બિફોર માર્ચ 2000, તો એ કયા એક્ટ દર્શાવશે? પ્રેઝન્ટના, ફ્યુચરના કે પાસ્ટના? યસ, એ કોલમમાં આપણે બધા જ એક્ટ એવા લખીશું કે જે પાસ્ટના છે. મીન્સ એવી એક્ટિવિટીઝ કે જે પહેલાં થઈ ચૂકી છે. વચ્ચેનું જે કોલમ છે એમાં ટુડેની બધી એક્ટિવિટીઝ છે. ટુડે એટલે જ પ્રેઝન્ટ, એ તો આપ સૌને ખબર જ છે. અને લાસ્ટ કોલમમાં શું લખેલું છે? આફ્ટર અ મંથ, એટલે કે એક મહિના પછી શું સિચ્યુએશન છે એ આપણે દર્શાવવાની છે. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ફ્યુચર. લુક સ્ટુડન્ટ્સ, માય ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ, દે આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ. હવે જુઓ, તમને આ ઇન્સિડેન્ટમાં ક્યાંય આવું સેન્ટેન્સ દેખાય છે? હા હા, શોધો. હા, ધીમે ધીમે થોડી થોડી આંગળી ઊંચી થતી દેખાય છે. હા, બોલો બોલો. યસ યસ માય ડિયર, યુ આર રાઇટ. અંદર ઇન્સિડેન્ટમાં વી આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ લખ્યું છે, બરાબર છે ને? પણ આ બધી જ સિચ્યુએશન રામપુર વિલેજની છે. તમે અને હું, આપણે બધા રામપુર વિલેજમાં તો છીએ નહીં, અને આપણે તો આ બધું પ્લાનિંગ કરતા નથી. ધેટ ઇઝ વાય આપણે શું કર્યું છે? વિના સ્થાને દે મૂક્યું છે. અમે નહીં, તેઓએ પ્લાન કર્યું. લાસ્ટ ક્લાસમાં પણ આ જ સેન્ટેન્સ આવ્યું હતું ને, યાદ આવ્યું? આપણે જે પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચરની ગેમ રમ્યા હતા, હા, એમાં આ જ સેન્ટેન્સ હતું ને. એમાં હતું પ્યોરિફાઈંગ સિસ્ટમની વાત હતી, યાદ છે ને બધું જ? બસ એ જ સેન્ટેન્સ છે અને એ સેન્ટેન્સ અહીં ટુડેમાં. ઓકે, લુક સ્ટુડન્ટ્સ, વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ અત્યારે હાલ રામપુર વિલેજમાં નથી, બટ દે આર પ્લાનિંગ ફોર ઇટ. ઓકે, પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યો છે ને, દેટ ઇઝ વાય વી પુટ ધીસ સેન્ટેન્સ ઇન ટુડે કોલમ. આવે છે, સમજાય છે ને બરાબર? ઓકે, તો મારું પહેલું સેન્ટેન્સ કે જે ટુડેમાં આવશે વચ્ચેની કોલમમાં, દે આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ.
હા પણ સ્ટુડન્ટ્સ અત્યારે હાલ લખવાની ઉતાવળ નહીં કરતા, લખવા માટે તમને પાછળથી સમય ચોક્કસ મળશે. જસ્ટ રીડ ધ સેન્ટેન્સ પ્રોપરલી. માય નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ દે વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 મંથ્સ. દેખાય છે આવું કોઈ સેન્ટેન્સ તમને? શોધો. યસ યસ જિગીશા, યુ આર રાઇટ. અગેઇન સેન્ટેન્સ તો મળ્યું, પણ ત્યાં સેન્ટેન્સમાં શું લખેલું છે? વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 મંથ્સ. એ જ સેમ જે પહેલા સેન્ટેન્સમાં કર્યું, તો એ જ રીતે કે આપણે તો આ બધું કરતા નથી, કોઈ બીજું કરે છે. ત્યારે વિના સ્થાને દે મૂક્યું છે. દે વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 મંથ્સ. રિમેમ્બર ચિલ્ડ્રન, વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમની વાત છે. સરપંચ મહેશભાઈ સાથે વાત કરી રહ્યા હતા કે આ પ્રોજેક્ટ વિલ બી કમ્પ્લીટેડ ઇન 2 મંથ્સ. હજુ હાલ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમનો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો નથી, એ પછીથી થવાનો છે. ધ ઇન્સિડન્ટ વિલ બી કન્ડક્ટેડ આફ્ટર અ મંથ ઓનલી. 1 મંથ પછી બધું થવાનું છે. સમજાય છે ને બરાબર? દેટ ઇઝ વાય વી પુટ ઇન ફ્યુચર આફ્ટર અ મંથ, એટલે કે પછીથી. તો એને આપણે ફ્યુચરની વાત કહીશું ને. અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ્સ? નાઇસ. અત્યારે હાલ લખવાની ઉતાવળ નહીં કરતા, જસ્ટ રીડ ધ સેન્ટેન્સ પ્રોપરલી. ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ઇટ ઇઝ ધે હેવ વેટરનરી હોસ્પિટલ. ચલો આ કન્વર્ઝેશનમાં શોધો, વેર ઇઝ ધ સેન્ટેન્સ ધે હેવ વેટરનરી હોસ્પિટલ. શોધો શોધો. ફાઇન. વાતો નહીં કરવાની વચ્ચે. વેરી ગુડ. હિયર ધ સેન્ટેન્સ ઇઝ ઇન ધ લાસ્ટ ડાયલોગ ગીવન ઓન ધ પેજ નંબર 59. હવે તો મળવો જોઈએ. મળ્યો? યસ, વેરી ગુડ. બટ હિયર ઇન પ્લેસ ઓફ ધેર ઇઝ અ સેન્ટેન્સ લાઇક વી હેવ વેટરનરી હોસ્પિટલ. બરાબર છે ને? પણ આપણે તો શું લખવાનું? ધે હેવ વેટરનરી હોસ્પિટલ. અને વેટરનરી હોસ્પિટલ તો ઓલરેડી ઇનોગ્રેટ થઈ ગઈ છે ને. હા, આપણે કાલે ડિસ્કશન કર્યું હતું કે વેટરનરી હોસ્પિટલ કોના માટે હોય. યસ 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 જાનકી, યુ આર રાઇટ. વેટરનરી હોસ્પિટલ્સ આર ફોર એનિમલ્સ. ફાઇન. અને એનું ઇનોગ્રેશન ક્યારે થયું હતું? બોલો બોલો. યસ, ઇટ વોઝ હેલ્ડ લાસ્ટ મંથ. બટ નાઉ ટુડે સિચ્યુએશન શું છે? કે ધે હેવ વેટરનરી હોસ્પિટલ. ઓકે, દેટ ઇઝ વાય ધીસ સેન્ટેન્સ કમ્સ ઇન પ્રેઝન્ટ કોલમ. નાઉ લેટ સી ધ નેક્સ્ટ સેન્ટેન્સ. ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધે હેવ એન ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ. ફાઇન્ડ આઉટ ધીસ સેન્ટેન્સ. સરપંચનો ડાયલોગ વાંચો. હા હા, એમાં છે ને? મળ્યું? વેરી ગુડ. ફાઇન ફાઇન. અહીંયા પણ પાછું એમ જ સરપંચ બોલે છે કે વી હેવ એન ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ. ઇન પ્લેસ ઓફ વી આઈ હેવ રિટર્ન ધે હેવ એન ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ. અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ્સ? રામપુર વિલેજમાં હજુ પણ ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ છે. દે આર પ્લાનિંગ ટુ હેવ અ હાઈ સ્કૂલ. ઓકે, લેટ સી ધ નેક્સ્ટ સેન્ટેન્સ. દે વોન્ટ ટુ સ્ટાર્ટ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન. આ સેન્ટેન્સ મળવામાં તો વાર ન થવી જોઈએ. વોન્ટ ટુ સ્ટાર્ટ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન. જસ્ટ ફાઇન્ડ આઉટ ધીસ સેન્ટેન્સ ફ્રોમ ધ કન્વર્ઝેશન. ઇટ ઇઝ ઓન પેજ નંબર 60. મળ્યું? વેરી ગુડ સ્ટુડન્ટ્સ. અહીંયા સરપંચ કહે છે કે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન. દેર ઇઝ નો હાઈ સ્કૂલ રાઇટ નાઉ ઇન રામપુર. અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ્સ? હાઈ સ્કૂલ સ્ટાર્ટ કરવાનો પ્લાન છે.
it is a dream of a sarpanch. That is why this sentence comes in future. Understood? And high school to after a month at banwani chhe. That is why it is in future. Okay? Now, the next sentence. Mahesh Bhai will donate some money. Just find it out. Mahesh Bhai na dialogues maathi j male. Haan. Vato nahi karo. To Mahesh Bhai will donate some money. Yes, Mahesh Bhai na dialogue ma chhe j. Ke I will donate some money. યાદ છે ને ફ્યુચરનું કનેક્શન વિલ સાથે? વેરી ગુડ. મહેશભાઈએ હજુ ડોનેટ કર્યા નથી, એ હવે પછીથી હાઈસ્કૂલ માટે મની ડોનેટ કરવાના છે. દેટ ઇઝ વાય ધીસ સેન્ટેન્સ કમ્સ ઇન ફ્યુચર કોલમ. ઓકે સ્ટુડન્ટ્સ, આ તો થયું મારું હોમવર્ક. મને ખબર છે કે તમે આના કરતાં પણ બીજા ઘણા બધા સેન્ટેન્સીસ માર્ક કરેલા છે. તો આ કન્વર્ઝેશનમાં બીજા ઘણા બધા એવા સેન્ટેન્સીસ છે કે જે વી કેન રાઇટ ડાઉન ઇન ધીસ ટેબલ ઓલ્સો. વી વિલ હેવ હેલ્ધીયર એનિમલ્સ ઇન ફ્યુચર. આવા તો બીજા પણ ઘણા બધા સેન્ટેન્સીસ છે. આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ્સ આપ્યા છે. તો હવે એક્ટિવિટી બીમાં આપને એક ટેબલ આપેલું છે, જોયું ને આપ સૌએ પેજ નંબર 60. એ ટેબલમાં મેં જે સેન્ટેન્સીસ લખ્યા છે એ તો લખવાના જ છે, પણ તે પછી કન્વર્ઝેશનમાંથી બીજા પાસ્ટ દર્શાવતા, પ્રેઝન્ટ દર્શાવતા અને ફ્યુચર દર્શાવતા બીજા સેન્ટેન્સીસ પણ સર્ચ કરીને ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. આના માટે તમને કોઈ પણ ડિફિકલ્ટી પડે તો યુ કેન આસ્ક યોર ટીચર. તૈયાર છો ને બાળ દોસ્તો? રેડી ફ્રેન્ડ્સ? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
Thank you.
કેટલા લોકોના આન્સર્સ કમ્પ્લીટ થઈ ગયા? હા હા, ઘણી બધી ફિંગર્સ રેઝ થઈ છે ને. વેરી ગુડ. હજુ પણ જો થોડું ટાસ્ક બાકી હોય તો
તો આપણી પાસે વેનસડે અને સેટરડે બ્રેક તો છે જ. યુ કેન ડૂ યોર ઇનકમ્પ્લીટ વર્ક ઓન ધેટ ડે. બટ હા, જસ્ટ રિમેમ્બર વન થિંગ, તમારા ટીચરની મદદથી આપે લખેલા ટેબલ અમને વોટ્સએપ પર સેન્ડ કરી શકો છો. કરશો ને ફ્રેન્ડ્સ? હું ખૂબ જ આતુરતાપૂર્વક આપની રાહ જોઈ રહી છું. મોકલશો ને અમને મેસેજ? વેરી ગુડ, આઈ વિલ બી વેઇટિંગ ફોર યોર હોમવર્ક. દેટ્સ ઓલ ફોર ટુડે. હેવ અ નાઇસ ડે. બાય.